કાલોલ તાલુકાના ચલાલી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર લાખો રૂપિયાનો ખર્ચ બનાવવામાં આવે. પુલ હલકી ગુણવત્તા અને તકલાદી કામ કરવામાં આવ્યું છે, ત્યારે અધૂરામાં પૂરું એવું છે કે આ પુલની નીચેથી ખનન માફિયાઓએ રેતી ખનન કરી પુલના પાયા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે, ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો નવાય નહીં. કાલોલના ચલાલી ગામમાં બનાવમાં આવે ગોમા નદી ઉપર પુલની નીચેથી રાત દિવસ ખનન માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે અને જેને લઈને પુલમાં મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે અને પુલના કામમાં પણ ગેરરીતિ અને તકલાદી કામગીરી જોવા મળી રહી છે. ત્યારે આ રીતે ખનન કરીને પુલના પાયાઓને ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ચોમાસાની સીઝન શરૂ થવાની છે અને આ નદીમાં પાણી આવશે તો પુલના ખુલ્લા થયેલા પાયા પણ પાણીના વહેણથી ધોવાણ થઈને પુલ ઉપર મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. તેમ છતાં ખાણ ખનીજ અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય ત્યારે શું આ પુલ ઉપર કોઈ મોરબી જેવી દુર્ઘટના સર્જાશે અને કેટલાક લોકો પોતાના જીવનનું બલિદાન આપશે ત્યારે ખાણ ખનીજ અને તંત્ર જાગશે તેવા અનેક સવાલો ખાણ ખનીજ વિભાગને તંત્ર સામે ઉભા થવા પામ્યા છે. તો શું તંત્ર સત્વરે આ પુલની મુલાકાત લઈને હાલ પણ ચાલી રહેલા ખનનને અટકાવવા પુલનું સમારકામ કરાવશે કે કેમ, તે તો હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.